મહાપાત્ર જી દ્વારા આનંદની શરવાણી આપણે સદૈવ મળે તેવી જગ્યાએ આપણે જીવનની સાતા મેળવવા માટેનો પ્રયત્ન કરવા માટે બેઠા છીએ. આપણને જે આનંદ જોઈએ છે તે મળતો નથી, પણ કેવી રીતે મળે તેનો રસ્તો આપણને મહાપાત્રજી દ્વારા નવ મણકાની માળાથી આપે છે. નવ મણકાની માળા એટલે બહુ મહત્વની વાત છે, એની અંદર આખું સૂત્ર સમાયેલું છે જીવનનું. કારણ કે તે જીવન જીવવાની જડીબુટી, અને તેવી રીતે જીવીએ તો અંતરાત્માના તાળા ખુલે. કુચી એમની પાસે છે, કરવાનું આપણે છે. કારણ કે કર્મણીય વાધિકારસ્તે મા ફલે સુનું કદાચન, તે વાત ફિક્સ છે. આ જગતની અંદર આપણે આવ્યા છીએ, કર્મ કરવાનું ફરજિયાત છે. કારણ કે આપણે કાંઈ લઈને આવ્યા નથી, એટલે આપણે જે કરવાનું છે ફરજિયાત છે. અને આપણે જો કંઈ કરી જશું તો મેળવીને જશું તો ત્યાં જમા થશે, હકીકત છે. તેવી રીતે જીવન જીવવું હોય તો નવ મણકાની માળા આપણે કરવી પડે, અહીંયાનું બેલેન્સ. એટલે અહીંયા આપણી ફરજ બજાવવી પડે. કારણ કે આપણે કાંઈ લઈને આવ્યા નથી, તો આપણે જે આવ્યા પહેલાં માના ઓદરમાં હતા ત્યાર પછી પણ આવ્યા નીકળ્યા, ત્યારે દૂધની વ્યવસ્થા કરી, જગતની અંદર તમામ માટે વ્યવસ્થા કરી છે. એમાં જ્ઞાતિ જાતિ ભાષા રાજકીય કોઈ લેવલના ભેદ નથી. પ્રકૃતિ પાસે કોઈ પણ પ્રકારના ભેદ નથી. જે દેખાય છે તે તરંગ છે, સાગર નથી. પરમાત્મા આપણને જે દેખાય છે તે દેખાય એવું, પણ સાગરની અંદર જે તરંગ છે તે સાગર નથી, પણ મધમાં જવું પડે. એવી રીતે આપણે જો મહાપાત્રનું જીવન સમજીએ અને મધ દરિયે ડૂબકી મારીએ, એટલે ભીતરની યાત્રા કરીએ, ભીતર જાણે કહે અમુક ભીતરની યાત્રા કરીએ, ખાલી છપછપિયા કરીને નહીં. એટલે આપણે બરાબર સમજી લઈએ કે જ્યાં બેઠા છીએ તે મધ દરિયે જવાની હિંમત વાળા કરે, અને તે રસ્તો આપણે પકડ્યો છે. એટલે જેવા તેવાનું કામ નહીં. કેનું કામ? તો કે અડગ નિશ્ચય કરનાર અને સમજીને કર્તવ્ય કરનાર માટેની આ જગા છે. એટલે કહેવાય ગઈ ને કે ગીવ મી 100 નથી કેતા, આઈ ચેન્જ ધી વર્લ્ડ, એ વાત થઈ ત્યાં સાકારિત કરવાની જગા છે. તો આપણે પણ એમાં છીએ. તો પહેલા મારું જીવન એવું બનવું જોઈએ, મારું આચરણ એવું બનવું જોઈએ કે જેણે મને આપ્યું છે તેના માધ્યમથી હું એવું જીવન જીવીશ. એટલે આ પહેલી વાત છે. તો અંદરની જે મારી યાત્રા કરવાની છે, તો આખા જગતની અંદર જે પણ કાંઈ સમસ્યા છે, જે પણ સમસ્યા તેની અંદર પાયામાં જોશો, તો ગમે તે ઠેકાણે જશો તો પોતાની ફરજ માણસ ચૂકે છે. પોતાની ફરજ જે કક્ષાનો હોય તે, પછી વ્યવહારિકમાં હોય તો વ્યવહારિક પ્રાણી, પછી ઘરનો સદસ્ય હોય તો ઘરની અંદર માતા પિતા ભાઈ બહેન સ્ત્રી પુરુષ પતિ પત્ની જે કઈ સંબંધ હોય તે, પછી એક હું સંસ્થાનો વડો તો મારી કઈ ફરજ આવે, પછી હું ઘરનો વડો તો મારી કઈ ફરજ આવે, હું કોઈ પણ ઊંચા સ્થાને બેઠો તો મારી ગરીમાં કઈ આવે. અને તે રીતે મારે જીવન જીવીને વહેતું જીવન જીવવાનું. ગંગા નીકળે કે દરિયા તરફ જાય, એટલે સતત ગતિ આપણી કઈ તરફ હોવી જોઈએ, આપણું જીવન લક્ષ્ય કઈ તરફ હોવું જોઈએ. મારે ઉર્ધ્વ ગતિ તરફ જવું છે, નદી દરિયા તરફ જાય જ, એને કેવું ન પડે. એમ આપણે જે જ્યાંથી આવ્યા અહીંયા જવાનું છે તે આપણી ગતિ હોવી જ જોઈએ, આ લક્ષ્ય આપણું હોવું જોઈએ. તેથી પહેલી વાત સ્વભાવ બદલવાનો છે. સ્વભાવ બદલવો એટલે આપણી જે વર્ષો જૂની ઘરેણ પડી ગઈ છે, વર્ષો જૂની અથવા તો જન્મારની જે ઘરેણ પડી ગઈ છે તે કાઢવાની છે. અને આના વગર નહીં ચાલે, આના વગર નહીં ચાલે એટલે વસ્તુ વગર નહીં ચાલે, વ્યક્તિ વગર નહીં ચાલે, આ કર્મકાંડ વગર નહીં ચાલે, એવું જ આપણે સમજીએ છીએ. તે બધા વગર ચાલે, કોરોના બતાડી દીધું ને. આપણે લગ્ન પ્રસંગ થયા, બેન બાજા વગર ચાલ્યું, વિધિ વિધાન વગર ચાલ્યું, હોટલમાં ગયા વગર ચાલ્યું, એટલે ચાલી શકે જે હકીકત છે તે પ્રકૃતિનો નિયમ છે. કે પ્રકૃતિની સાથે મર છે ને તું રે, એટલે તારો જે ભાવ છે ઓરિજિનલ ભાવ આનંદ સ્વરૂપ છે તે ભળી જતો, એટલે આપણે ભળવાનું છે. હવે રહી આ શરીરની વાત, આપણે કાંઈ લઈ આવ્યા નથી, બધું આપણે માગીને જ આવ્યું છે, કોઈ પણ વસ્તુ આપણે ચૂકવી નથી. તો આ શરીર એ સાધન છે. 50,000 મોટરસાઇકલ લઈ કે 1,00,000 મોટરસાઇકલ લઈ, મોટરો લઈ, કવર ઢાંકી આપણે સરસ મજાનો વીમો ઉતરાવી, પૈસા દીધા છે ને, આ બધું મફતમાં એમ આપણે સમજીએ. જુદી જુદી રીતે તમે ફળ જુઓ, શાકભાજી જુઓ, વૃક્ષો જુઓ, તો વહેતી ધાર છે. વૃક્ષનો જે લીલો રંગ છે તે પ્રભુની પરમાત્માની વહેતી ધાર છે. એના દર્શન કરવા દરિયા કિનારે બેસો તો તે તરંગ આવે છે. તે કોણે પૂછવા, કોણ કારીગર? તો જે ગતિ છે તે એક જ છે, અને તે ગતિ મારામાં
ક્રિએટ છે તેની સમજણ મને નથી, તેથી તે સમજવા માટે મારે મારો પ્રયત્ન કરવાનો છે. તેથી મારો સ્વભાવ જે બીજો ખોવાઈ ગયો છે, હું ખોવાઈ ગયો છું, તે એટેચમેન્ટ આ પાત્રજી જે વાત આપે છે તેની અંદર આપણે કનેક્ટેડ થવાનું છે. ગીતામાં કૃષ્ણે કીધું મામેકમ ફ્રમ વ્રજ, ભગવાન કૃષ્ણે યોગેશ્વર કૃષ્ણે કીધું ને, એમાં કૃષ્ણ પોતે કે હું એમ નથી કહેતા, મારામાં તું જોડાઈ જા. તો મહાપાત્ર જે આપણે કહે છે તું મારામાં કનેક્શન રાખ, એટલે શેમાં જોડે છે આપણને? ડાયરેક્ટ મહાશક્તિ સાથે જોડે છે. તેનું ગૌરવ રાખો, તેની સમજણ રાખો અને કર્તવ્ય બજાવો, એટલે કર્તવ્ય સહજ રીતે થતું હશે તો ઓટોમેટિક આપણે જે ગમ્યું તે બીજાને શેર કરશું તો ભક્તિ થશે. હવે આ બે વસ્તુ થઈ ગઈ, બરાબર થઈ ગઈ, તો પછી આપણે ટેવ પડી ગઈ એટલે ભક્તિ થઈ ગયા પછી મારા ધણીને ગમે તે સાચું તું કરી ખરી એને કહેવાય સમર્પણ ભાવ. તો આને સમર્પણ કહેવાય, કરવું પડે કે થઈ જાય, કરવું પડે તો સમર્પણ નહીં, એને ક્રિયાકાંડ કહેવાય. તો હું ક્રિયાકાંડમાંથી બહાર નીકળી, મારો સ્વભાવ બદલું અને આ કોથળાની અંદર શરીરની અંદર મારા મનને ખોરાક આપું વિચારનો, બુદ્ધિને ધારદાર ઘસું કોઈ પણ પરિસ્થિતિ આવે, કારણ કે સમર્પણ થઈ ગયું એટલે સુખ દુઃખ ઉડી જાય. હું કેનો? મારા ધણીનો. તો હું કેનો? હું મહાપાત્રનો. શા માટે? જેણે મને રસ્તો દેખાડ્યો તે રસ્તે મારે જવું છે, તેથી એમને હંજા વગર આ પાડવી નહીં. રસ્તો બતાવ્યો છે તે મને માન્ય છે, તે મને ગમે છે, તેથી સ્વીકાર કરો. તેથી હું કહું તેથી નહીં, તેથી આ મને જે રસ્તો મળ્યો છે તેનો સ્વીકાર કરીને મારે તે રસ્તે જવાનું છે. એટલે આ શરીરની અંદર જેવું તેવું નખાય નહીં, એટલે જેવું તેવું ખવાય નહીં, જેવા તેવા વિચાર મકરાય નહીં, બુદ્ધિને જ્યાં ત્યાં ભટકાવાય નહીં, આ ઇન્દ્રિયને મારે ગુલામ બનાય નહીં. એકમેવ ત્વેકમ શરણમ ગતિસ્વમ ગતિસ્વમ, એમાં તારા છે બીજું કોઈ આધાર નથી જગતની અંદર. આ જે જગત જે બન્યું છે, દુર્લભમ ભારત ધર્મ કહી છે, તે રામકાળના વખતની વાત છે. દુર્લભમ ભારત ધર્મ, આવા ભારતની અંદર આવા દેશમાં આવા મહાપુરુષ પાસે બેસવાની જે બેઠક મળી તે ભારત ફરી આવવાનું છે, તેના આપણે વારસદાર થવાના છીએ. તો આપણે એવું જીવન બનાવીએ, એવું ઘર બનાવીએ કે આપણે એના બની શકીએ.